આજે મારા પિતાજીનો બર્થડે છે 19 ડિસેમ્બર. આજે એવો આપણા વચ્ચે નથી, પણ એમના વિચારધારા અને એમનો આજે પણ આશીર્વાદ આપણા વચ્ચે છે, પ્રદેશ પર આશીર્વાદ છે. અને આજે પણ એવું લાગે નહીં કે એ આપણા વચ્ચે નથી, પણ એની કમી છે. આપણે પૂરી કોશિશ કરશું કે આજનો જે દિવસ છે 19 ડિસેમ્બર, આજે એમની બીજો વર્ષ છે જે આપણા વચ્ચે નથી, બીજી બર્થડે છે જે આપણા વચ્ચે નથી. અમારી કોશિશ એ જ છે કે આજે જે સેવાભાવી અમે જે લોકો વચ્ચે આવીએ કરીએ, આપણું જે ભવિષ્ય છે, જે ઉજ્જવળ ભવિષ્ય જે છોકરાઓ છે, મારો વિચારધારા એ જ છે કે છોકરાઓના દિલમાં બી રહેવું જોઈએ. પણ ખરેખર એ વિચારધારાથી આજે અમે તિથિ ભોજન રાખ્યું હતું, એ લોકો છોકરાઓને પણ એક એમના તરફથી એક ભોજનનું અમે વ્યવસ્થા કરીએ. અને આજે પણ અહીંયા અમે જ્યારે હું આવ્યો, તમામ છોકરાઓ આજે મારા પિતાજીને ઓળખે છે, ધ્યાનમાં રાખે છે, એમને શું સેવા કરી, શું આપણા પ્રદેશ માટે કર્યું બધું ધ્યાનમાં છે. અને દર વર્ષે અમે કોશિશ કરશું કે કંઈ ને કઈ રીતે અમે લોકો માટે કંઈ ને કંઈ પપ્પાના તરફે અમે કંઈ સેવાભાવી કંઈ વ્યવસ્થા કરશું. આ વખતે તો સમય એટલો નહીં થયો, આજે અક્ષયપાત્રથી અમે તિથિ ભોજનની વ્યવસ્થા કરી. લગભગ 45,000 છોકરાઓને આજે જમવાનું અમે રાખ્યું છે. તમામ પંચાયતમાં, તમામ સ્કૂલોમાં, નગરપાલિકા એરિયામાં પણ અમે રાખ્યું છે. એક આ શુભ શરૂઆત અમે રાખી છે કે આ દિવસો આપણે એમને યાદ કરીને આપણે નિરાશ નહીં થશું, અને એમને યાદ કરીને આપણે કંઈ ને કંઈ ઉજવણી કરશું, કંઈ ને કંઈ સેવાભાવી કરશું, છોકરાઓ વચ્ચે રહીશું, લોકો વચ્ચે રહીશું, એમના સાથે અમે સમય બિતાવશું. તો આજ વિચારધારાથી અમે આજે અહીંયા આવ્યા છે. બહુ ખુશી થઈ, જે રીતે છોકરાઓ અમારું સ્વાગત બી કર્યું, જે છોકરાઓ હજુ પણ અમારા પિતાજીને યાદ કરે છે, નાના નાના છોકરાઓ, ખુશી થાય કે નહીં આવતું ભવિષ્ય બી એમને યાદ કરે અને યાદ કરીને આગળ વધે. મોહનભાઈની જયંતિ જે છે, જન્મજયંતિ છે, એ પ્રદેશ કઈ રીતે યાદગાર કરવા જઈ રહ્યું છે, કઈ રીતે એમને યાદ કરે? ગઈકાલથી હમણાં બપોર સુધી કેટલા મેસેજો તમામ સોશિયલ મીડિયા પર મને મેસેજીસ આવ્યા, તમામ પંચાયતોમાં મારા કાર્યકર્તાઓ સેવાભાવી લાગ્યા છે. તો મને એવું લાગે છે કે લોકોમાં હજુ પણ પપ્પાની યાદ અને એમનો જે એક લાગણી લોકો વચ્ચે તે હજુ પણ છે. અને લોકો ખરેખર મારા કાર્યકર્તા બી છે, મારા લોકો પણ છે, લોકો હજુ પણ ચાહે કે નહીં એમના યાદ કરીને એમના જન્મજયંતિ પર કંઈ ને કંઈ સેવાભાવી અમે લોકો વચ્ચે રહે એક દિલની એક લાગણીથી આજે બધા કહી રહ્યા છે. અને તમે જોઈ શકો આજે દિવસ પણ સારો છે, સોમવાર છે, 19 ડિસેમ્બર છે, 11મી છે. સવારે અમે પૂજા કરીને પણ આવ્યા, પપ્પાને યાદ કરીને અમે પૂજા પણ કર્યો છે, સારો દિવસ છે. એટલે કહી શકીએ અમે એક શુભ શરૂઆત અમે ચાલુ કરી દીધી, જે અમે જે પણ દર વર્ષે પપ્પાના જન્મજયંતિ પર અમે કંઈ ને કંઈ અમે સેવાભાવી કામ કરશું. દમણ મુક્તિ દિવસ પણ આજે છે, એ રીતે તમામ દમણ દીવના લોકોને હું મારા તરફથી, મારા સંગઠન અને અમારા પ્રદેશ તરફથી પણ એમને મુક્તિ દિવસનો શુભકામના આપું છું. સારું કર્યું તમે અમને યાદ કરાવ્યો, અને પ્રદેશ આગળ વધે, અમે બધા સાથે આગળ વધે, લોકો આગળ વધે, લોકોનું કામ થાય અને સારું ભવિષ્ય બને એમના માટે એ શુભકામના આપું છું. ધન્યવાદ.